દેશ માટે બિહારના પટનામાં રહેતા મુસ્લિમ યુવાને સરકારી નોકરી છોડીને શરૂ કરી જનમન સંકલ્પ યાત્રા. કન્યાકુમારીથી શરૂ કરેલી આ યાત્રા કાશ્મીરમાં પૂરી થશે ત્યારે કોણ છે આ યુવાન અને શું છે તેનો ઉદ્દેશ, આવું જાણીએ. અનોખો સાયકલ સવાર, મનમાં છે જનમન બદલવાનો સંકલ્પ. સાયકલ પર સવાર આ યુવાન છે મોહમ્મદ જાવેદ, જે બિહારના પટનામાં રહે છે. મોહમ્મદ જાવેદ બિહારમાં સરકારી મેડિકલ લેબમાં નોકરી કરતો હતો, જ્યાં તેની પાસે કન્યા ભ્રૂણ હત્યાના અનેક બનાવ સામે આવતા હતા, જે યોગ્ય ન લાગતા તેણે ભ્રૂણ હત્યાનો વિરોધ કર્યો. પરંતુ તેનું નક્કર પરિણામ ન આવતા તેણે નોકરીમાંથી રાજીનામું આપીને લીધો સંકલ્પ અને શરૂ કરી સાયકલ યાત્રા. મોહમ્મદ જાવેદની આ સાયકલ યાત્રા શરૂ થઈ છે 26 જાન્યુઆરી 2018 થી અને સ્થળ હતું કન્યાકુમારી, જેનું નામ છે જનમન સંકલ્પ યાત્રા. આ યાત્રા કાશ્મીર સુધી 50,000 કિલોમીટરની યાત્રા કરવાનો છે. બેટી બચાવો, પર્યાવરણ બચાવો અને પાણી બચાવના 3 ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી સાયકલ યાત્રાને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ઔર આગે ભી જો હૈ લોગ જીતને ભી મિલ રહે હૈ વો કાફી હેલ્પફુલ લગ રહે હૈ. ગુજરાત બહુત અચ્છા લગ રહા હમકો. મેં લોગો કો યે મેસેજ દેતે હુએ જા રહે હૈ કે લોગ જો હૈ જ્યાદા સે જ્યાદા યે તીનો ચીજ પે કામ કરે. મોહમ્મદ 8,000 કિલોમીટરની મુસાફરી કરીને તે વડોદરા આવી પહોંચ્યો હતો. તમામ 30 રાજ્યોમાં મોહમ્મદ ફરી લોકોને બેટી બચાવો, પાણી બચાવો અને પર્યાવરણ બચાવનો સંદેશ આપશે. વડોદરામાં હિન્દી વિકાસ મંચના લોકોએ મોહમ્મદનું સ્વાગત કર્યું અને તેની સાથે જોડાયા. તો યે સબ એ મેસેજ લેકર કે જો નિકલે બહુત બહુત મેં ઇનસે પ્રભાવિત હું ઓર જબ સે ઇનકા ફોન આયા હમ લોગ સાથ મેં હૈ હર સુવિધા કે લિયે ઓર આગે ભી રહેંગે ઓર ખાસ કરકે યહાં કી યુવા પીઢ઼ી સે અનુરોધ હૈ કે ઇનકે માર્ગ પર ચલે ઓર ઇનકો સહયોગ કરે. એમને જે વિષય લઈને નીકળ્યા છે એ ખરેખર વિષય સરાહનીય છે. એ જે વિષય છે એ લોકોને સ્પર્શે છે અને આની લીધે અમે પણ એમના જે કોન્સેપ્ટ છે એનાથી આકર્ષાઈને અમે એમને મદદ કરી છે. મોહમ્મદની ઈચ્છા 50,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી કાશ્મીરના લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાનો છે, ત્યારે મુસ્લિમ યુવાનનું સરકારી નોકરી છોડી દેશ માટેની સેવા ખરેખર તમામ લોકો માટે પ્રેરણાદાયી છે. ત્યારે મોહમ્મદની આ જનમન સંકલ્પ યાત્રામાંથી ચોક્કસ બોધપાઠ લેવો જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.